જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના ચોરવાડ ગામે ગઈકાલે એક કરણ ગોવિંદ વાઢેર નામના પચીસ વર્ષના એક યુવકની હત્યા થઈ હતી જેના આરોપીને ઝડપી લીધા હતા આ યુવાન અને યુવતીને પ્રેમ સંબંધ હતો જેમાં છોકરીની સગાઈ થતાં છોકરો તેમના ઘરે ગયો હતો અને માથાકૂટ થતાં છોકરીના પિતાએ યુવકને માર મારતા ગંભીર ઈજા થતાં યુવકનું મોત નીપજ્યું હાલ આ બાબતને લઈને ચોરવાડ પોલીસ દ્વારા યુવતીના પિતાને આરોપી તરીકે અટક કરી પૂછપરછ હાથ ધરી છે પ્રથમ આ યુવક યુવતીના ઘરે ગયો હતો અને ત્યાં તેમને માર મારતા દોઢેક કિલોમીટર દૂર ખરેડા ફાટકે આવી પહોંચતા ક્યાંથી કોઈ સ્કૂટર ચાલકના ફોનમાંથી ફોન કરીને ઘેર જાણ કરાઈ હતી પ્રથમ યુવકના મામાને જાણ થતાં ઘટના સ્થળે દોડી જઈ અને યુવકને ત્યાંથી લઈ ચોરવાડ હોસ્પિટલ ખાતે આવતા હતા ત્યારે રસ્તામાં યુવકનું મોત નીપજ્યું હતું અને મારામારીનો મામલો ફોનમાં પહોંચી ચૂક્યો હતો હાલ તો આરોપીને ચોરવાડ પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માગણી કરાઈ હતી જૂનાગઢ જિલ્લાના ચોરવાડ પોલીસ સ્ટેશનની હદમાં ગઈકાલે એક મર્ડરનો બનાવ ધ્યાને આવેલો છે બનાવની હકીકત એવી છે કે કરણ વાઢેર નામનો જે વ્યક્તિ છે ચોરવાડનો વતની છે એ સુખપુરામાં કોઈ દીકરી સાથે પ્રેમ સંબંધ હતો એને છેલ્લા ચારેક વર્ષથી પ્રેમ સંબંધ હતો અને એ દીકરીની સગાઈ હમણાં પંદર દિવસ પહેલાં થઈ હતી એટલે એ બાબતે એને મંદુક હતું એ દીકરી સાથે અને અનુસંધાને ચોરવાડથી પરમ દિવસે રાત્રે સુખપુરા ગામ જે સાત કિલોમીટર છે ત્યાં ગયો હતો અને ત્યાં જઈને એણે એ છોકરી સાથે અને એના છોકરીના પિતા સાથે માથાકૂટ કરી હતી અને પિતાને આ વ્યક્તિ જે છે કરણ વાઢેર એ ત્યાં આવ્યો છે એની દીકરીને મળવા અને માથાકૂટ કરવા માટે જાણ થતા એ જે વ્યક્તિ છે દાનાભાઈ ડોડિયા સુખપુરાના વતની એમણે એને લાકડીથી અને ફાઇબરની સ્ટીકથી એને માર્યો છે અને ઢોર મારવાના કારણે એનું મૃત્યુ થયું છે જે મરણ જનાર છે કરણ વાઢેર એ ત્યાં એને જે ઈજાઓ થઈ એ પછી એ જે સુખપુરામાં જે વાડીએ મકાન હતું દાનાભાઈનું ત્યાંથી દૂર પાંચસો મીટર દૂર એક કેનાલ પાસે આવ્યો હતો અને અર્લી મોર્નિંગ થોડો ભાનમાં આવ્યા બાદ એણે આજુબાજુમાં જે જતા લોકો છે રાહદારી એમાંથી એક વ્યક્તિની સાથે ફોન પર વાત કરી હતી અને એના મામાને અને એના પિતાને જાણ કરી હતી અને તાત્કાલિક એ લોકો ત્યાં પહોંચીને એને હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ હોસ્પિટલ જતાં જતાં રસ્તામાં જ એનું મૃત્યુ થયું હતું હોસ્પિટલ પહોંચતા જ એને બ્રોડ ડેટ જાહેર કરવામાં આવ્યો હતો બનાવની હકીકત જાણતા તરત જ ચોરવાડ પોલીસની ટીમ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગઈ હતી અને જે પ્રાથમિક વિગત અમને મળી હતી એ પ્રાથમિક વિગત મુજબ જે મરણ જનારે છે મરતા પહેલાં એના મામા અને પિતાને એને કોણે માર્યું છેનું નામ આપી દીધેલ હતું તાત્કાલિક જે આરોપી છે દાનાભાઈ ડોડિયા જે સુખપુરા ગામના વતની છે જાતે કારડિયા રાજપૂત છે એમને રાઉન્ડ અપ કરી લીધેલ હતા અને એમની પૂછપરછમાં એમણે પોતે કબૂલ કર્યું છે કે એમની દીકરી સાથેના એમના સંબંધોના કારણે એમણે આવેશમાં આવીને પગલું ભર્યું છે આરોપીને રાઉન્ડઅપ કરી લીધેલા છે આ ગુનાના કામે આરોપી દાનાભાઈ ડોડિયાની ધોરણસરની અટક કરવામાં આવી છે એમના રિમાન્ડ પર લેવામાં આવશે અને આની અનુસંધાને આ જે બનાવશે એમાં દાનાભાઈ ડોડિયા સિવાય અન્ય કોઈ આરોપી કે એમનો કોઈ ફેમિલી મેમ્બર સંડોવાયેલ છે કે નહીં એની પણ ડિટેલમાં તપાસ કરવામાં આવશે